વાર્તા શોભા લેખક વિનેશ અંતાણી વાર્તા પઠન પુષ્પા અંતાણી હોટલ પર પહોંચી ચેક ઇન કરી શોભાને ફોન કર્યો એના સેલ ફોનની રિંગ વાગતી રહી કદાચ હજી જાગી નહીં હોય મેં હોટલની બંધબારીના કાચમાંથી બહાર જોયું ઝરમર વરસાદ વરસતો હતો અમદાવાદમાં પણ કાલે મોડી શાંતિ ધોધમાર વરસવા લાગ્યો હતો મારી ફ્લાઇટ સવારની હતી મને ડર હતો કે પાણી ભરાઈ જશે તો સમયસર એરપોર્ટ પર પહોંચી શકીશ નહીં પણ રાતે સાડા દસ પછી વરસાદ સાવ રહી ગયો વહેલી સવારે ચાર વાગે ઘેરથી નીકળ્યો ત્યારે વાદળા છંટાવા લાગ્યા હતા હવે હૈદરાબાદમાં વરસાદ શોભાએ કહ્યું હતું હોટલ પર પહોંચીને ફોન કરજે હવે એ ફોન ઉપાડતી નથી હું બારી પાસે ઊભો રહ્યો લગભગ આખી રાતનો ઉજાગરો થયો હતો થોડી વાર આડા પડવાની ઈચ્છા થતી હતી અહીં આવ્યા પછી મારે શું કરવાનું હતું એ પણ હું જાણતો નહોતો રૂમ સર્વિસમાં ફોન કર્યો કોફી મંગાવી પછી બેસી રહ્યો પગ લાંબા કરીને એક હાથ કપાળ પર દાબીને વિચિત્ર પ્રકારની અનિશ્ચિતતા ફરી વળી છે અહીં શા માટે આવ્યો પંદર દિવસ પહેલાં વહેલી સવારે શોભાનો ફોન આવ્યો હતો એ ગમે ત્યારે ફોન કરતી વાત તો શું હોય હલો જે હું એક જ પ્રકારના સવાલ પૂછતી શું ચાલે છે અમદાવાદમાં જ છે થોડા સમયથી એના ફોન વધી ગયા હતા રાતે દોઢ બે વાગે પણ આવી અવાજ શાંત હોય છતાં મને એમાંથી ઉતાવળ સંભળાતી એ કહેતી બસ મને થયું કે તને ફોન કરું ઊંઘી ગયો હતો ભાગે એ જ બોલતી પછી અચાનક ફોન પૂરો કરી દેતી હું વિચારતો આટલી મોડી રાતે ફોન કરે છે તે એને ડિસ્ટર્બ નહીં થતું હોય બાજુમાં સૂતો હશે એને શોભા રોજ રાતે મોડી સુધી જાગે છે કે શું પછી એ વિચારોને પ્રયત્નપૂર્વક હાંકી કાઢતો મને એની સાથે કોઈ સંબંધ નહોતો માત્ર સમય કસમય એનો ફોન આવતો અને મારી ઊંઘ ઉડી જતી પંદર દિવસ પહેલાં ફોન આવ્યો સવારના સાડા પાંચ થયા હતા અમદાવાદમાં જ છે કામ કેવું રહે છે એક કામ કર હૈદરાબાદ આવી જા ત્યાંથી તો ડાયરેક્ટ ફ્લાઇટ છે ના ના કામ કાંઈ નથી અમસ્તું જ હા પણ આવે તો સોળમી પછી આવજે સોળ થી છવ્વીસ ની વચ્ચે તે પહેલા નહીં એ પછી પણ નહીં જસ્ટ કમ ડાઉન વિચારીને મને જણાવજે હું તારા ફોનની વાત જોઈશ મેં બે દિવસ વિચારવામાં કાઢ્યા જવાનું કોઈ કારણ ન હતું ન જવાનું પણ કારણ નહોતું જવું હોય તો જઈ શકાય ઘણા વર્ષોથી હૈદરાબાદ ગયો નથી જાઉં એને મળું મળવા જેવું કશું નહોતું ન મળવા જેવું પણ કંઈ નહોતું મેં ફ્લાઇટની ટિકિટ બુક કરાવી પછી શોભાને ફોન કર્યો હતો અઢારમી વહેલી સવારની ફ્લાઇટ છે સાડા સાત એરાઈવલ છે ફાઇન ક્યાં ઉતરશે તું કહે સારી હોટલનું નામ આપ હું રૂમ બુક કરાવીને તને જણાવીશ બહુ ધીમેથી વાત કરતી હતી જાણે આજુબાજુમાં કોઈ હોય બે દિવસ પછી ઈમેલ આવ્યો એમાં હોટલની વિગત ડ્રાઈવર એરપોર્ટ પર આવી જશે કારના નંબર ડ્રાઈવરનું નામ અને એના સેલ નંબર હોટલ પર પહોંચીને મને ફોન કરજે બસ ત્યાર પછી કશું નહીં ફોન પણ નહીં હવે હું અહીં આવી ગયો હતો બહાર ઝરમર ઓછી થઈ હતી કદાચ ઉઘાડ નીકળે અજાણ્યા શહેરમાં બહુ વહેલા આવી ગયા હો વાદળાને લીધે સવાર પૂરી દેખાઈ ન હોય મન ધૂંધળું થઈ જાય શોભાને તુકો સૂજ્યો આવી જા ને હું આવી ગયો એવું તો નહોતું ને કે હું છેલ્લા ચાર વર્ષથી શોભાના નિમંત્રણની રાહ જોતો હતો મને મારા પર ચીડ ચડતી હતી જાણે મેં કોઈ અવિચારી પગલું ભર્યું હોય કોફી આવી બારી પાસે ખુરશી ખેંચીને બહાર જોતો રહ્યો કાચ પર વરસાદનું ધુમ્મસ છવાઈ ગયું હતું કોફી છેલ્લા ટીપા સુધી પી લીધી પછી ખાલી થયેલા કપમાં જોતો બેસી રહ્યો એ દિવસોમાં પણ કોફીના ખાલી મગમાં જોતો આવી રીતે જ બેસી રહેતો હતાશાથી વિશેષ તો છેતરાયો હોઉં એવું લાગતું વિચારતો હું એક વર્ષ માટે ઇંગ્લેન્ડ ગયો ન હોત તો કદાચ જે બન્યું તે બન્યું ન હોત પછી એ વિચાર પણ બોધો લાગતો શોભા એનું કંઈ કહેવાય નહીં કઈ ઘડીએ શું કરે એ અમદાવાદ આવી ત્યારે પણ ભારતમાં રોકાવાના ઈરાદાથી આવી નહોતી એનું આખું કુટુંબ વર્ષોથી નૈરોબીમાં રહેતું હતું ગર્ભશ્રીમંત બાપની દીકરી હતી બાપ સાથે બન્યું નહીં એને આગળ ભણવા લંડન મોકલવા માંગતા હતા શોભા લંડન જવા માંગતી નહોતી કેમ મેં પૂછ્યું હતું કેમ શું મારે નતો જોવું બસ કોઈ મારા નિર્ણય તે મને પસંદ એ શરૂઆતના દિવસો હતા અમે સ્કૂલ ઓફ આર્કિટેક્ટમાં સાથે ભણતા હતા મારા મનમાં અમદાવાદ હતું તો અહીં આવી વોસ્ટ્રોમ વિથ ઇટ આવી ગઈ અહીં નેટિવ છે મારું એડમિશન મળી ગયું અહીં રહીને ભણીશ પછી પછી શું હું છાપેલા નકશા પ્રમાણે જીવવામાં માનતી નથી મન થાય એ કરું વિચાર બદલે તો બીજું પણ કંઈ કરું એમાં શું છે પાછી ગઈ નહોતી મેં જે ફોર્મમાં કામ કરવાનું શરૂ કર્યું એ પણ એમાં જોડાઈ સાથે ભણ્યા નોકરી પણ સાથે કરવા લાગ્યા એક સાંજે મારી સાથે મારા ફ્લેટમાં આવી હું બારણું ખોલું એ પહેલા બાજુના ફ્લેટ પાસે ગઈ આ બાજુનું ફ્લેટ બંધ કેમ છે એને પૂછ્યું એમાં કોઈ રહેતું નથી એથી બંધ છે મેં રમૂજ કરી મને રેન્ટ પર મળે કેમ તું રહે છે ત્યાંથી તો આપણી ઓફિસ ઘણી નજીક છે હા પણ તારા ઘરથી તો દૂર છે ને હું એને જોઈ રહ્યો એ કોઈ સંકેત કરતી હતી કે શું અમે સાથે ભણતા એ દિવસો યાદ આવી ગયા એ મારી સાથે જ ફરતી લંચ માટે પણ સાથે જઈએ શનિ રવિ મિત્રોએ કરેલા પ્રોગ્રામમાં હું જોડાઉં તો જ એ જોડાતી ઓફિસમાં પણ મારી સાથે રહેવાનું વધારે પસંદ કરતી કોલેજના મિત્રો અને પછી ઓફિસના કલીગ્સ વિચારતા કે અમારી વચ્ચે કશુંક છે પણ શોભાએ હું ક્યારેય પ્રગટ કર્યું નહોતું મને લાગતું હું એના માટે બહુ સારા દોસ્તથી વિશેષ કશું જ ન હતો ને મારા માટે મેં ઘણું દબાવી રાખ્યું હતું બહુ જ ખ્યાલ રાખતો કે શોભાને જરા પણ અણસાર આવે નહીં એ કોઈ પહેલ ન કરે ત્યાં સુધી હું રાહ જોવા તૈયાર હતો અરે બાબુ કેમ થઈ ગયો સાંભળ્યું નહીં બાજુનો ફ્લેટ મને રેન્ટ પર જોઈએ છે જો વેચવાનું હોય તો કેટલામાં વેચે છે કોણ છે ઓનર એને પૂછ્યું હ મેં જવાબ આપ્યો અરે ભાઈ હું શું કરે છે તો ખરો ઓનર કોણ છે કહ્યું તો ખરું હું હું છું એ ફ્લેટનો ઓનર એમ એ મને બેટી પડી ચાવી આપ મને પણ શોભા મેં કહ્યું શું થયું કોઈને પૂછવું પડે એમ છે હું તારા ઘરમાં હંમેશા માટે રહેવા નથી આવતી મને તારો ફ્લેટ રેન્ટ પર જોઈએ છે બોલ કેટલું રેન્ટ લઈશ મેં કબાટનાથી ચાવી કાઢી એને જાવું મારી ચાવી મારા હાથમાંથી જૂટી લીધી દોડતી હોય એમ ત્યાં ગઈ હું એની પાછળ ગયો એ ત્રણેય રૂમમાં ચક્કર મારી આવી આવો સરસ ફ્લેટ ખાલી કેમ રાખ્યો છે હું ભવિષ્યમાં અહીં મારી ઓફિસ કરવાનો છું વાવ તું તારી ઇન્ડિપેન્ડન્ટ ઓફિસ કરવાનું વિચારે છે હું તારી પાર્ટનર હવેથી આ આપણા બંનેની ઓફિસ પણ બનશે ઓકે અહીં રિસેપ્શન ત્યાં આપણી કેબિન પહેલા રૂમમાં એ બીજે જ દિવસે ત્યાં રહેવા આવી ગઈ પછી તો એનો ફ્લેટ કે મારો ફ્લેટ જેવો ભેદ પણ રહ્યો નહીં મન થાય ત્યારે મારા ફ્લેટમાં આવી જતી ત્યાં જ રસોઈ બનાવતા ક્યારેક મારા ખાલી રહેતા બીજા બેડરૂમમાં સુઈ પણ જતી મને ક્યારેય સમજાયું નથી કે શું ઈચ્છતી હતી બહુ નજીક હતી છતાં બહુ દૂર રહી હતી હું એક વર્ષ માટે ઇંગ્લેન્ડ ગયો હું ત્યાંથી એને ફોન કરતો નહીં એણે ના નહોતી પાડી મેં જ મારી જાતને ના પાડી હતી હું ઈચ્છતો હતો કે મારી ગેરહાજરીમાં એને કશું સ્પષ્ટપણે સમજાય પાછો આવ્યો ત્યારે એ નહોતી એની મોટાભાગની ચીજો ફ્લેટમાં છોડી ગઈ હતી જાણે ક્યાંક ફરવા ગઈ હોય અને ચાર પાંચ દિવસમાં પાછી આવી જવાની હોય એક ચિઠ્ઠી મૂકી ગઈ હતી એમાં લખ્યું હતું હું મિત્તલ સાથે હૈદરાબાદ જાઉં છું હવે હું એની ત્યાંની ઓફિસમાં કામ કરીશ બાય બાય માત્ર બાય જ એને મારી વાત પણ જોઈ નઈ પૂછ્યું પણ નહીં કે અને મિત્તલ સાથે એ હૈદરાબાદનો બહુ મોટો બિલ્ડર હતો બે વર્ષ પહેલા એને અમદાવાદમાં મોટો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો શોભા ક્યારે ક્યારે છે એ શું વિચારીને ચાલી ગઈ એણે જો બદલવું હતું તો મિત્તલને અમદાવાદની ઓફિસમાં કામ કરી શક્યો છે હૈદરાબાદ ચાલી ગઈ આટલે દૂર ચાર મહિના પછી એનો ફોન આવ્યો હતો કહ્યું હતું હું મિત્તલની સાથે રહું છું એથી વધારે કંઈ જણાવ્યું નહોતું એક સમાચાર આપી દીધા હતા અને ફોન કાપી નાખ્યો હતો ત્યાર પછી રાતે અચાનક ફોન કરતી ગમે ત્યારે રીંગ વાપતી હું જાગી જતો પછી મને ઊંઘ આવતી નહીં છત સામે તાકતો પડ્યો રહેતો એ શોભા એણે મને હૈદરાબાદ આવી જવાનું કહ્યું અને હું કશું જ વિચાર્યા વિના અહીં દોડી આવ્યો છું અહીં પહોંચીને મેં એને ફોન કર્યો એણે ઉપાડ્યો નથી હવે હું ધૂંધળા કાચમાંથી હૈદરાબાદનો વરસાદ જોતો બેઠો છું થોડી વાર પછી ઊંઘી ગયો બહુ ઊંડેથી રીંગ સંભળાઈ હું ઝપકીને બેઠો થઈ ગયો શોભાનો ફોન હતો તારો ફોન આવ્યો ત્યારે હું બાથરૂમમાં હતી બધું બરાબર છે ને રૂમ ઓકે છે ફાઈન તૈયાર થઈ જા નાસ્તો બાસ્તો કરી લે પછી ફોન કરું છું હસું આવી ગયું કોઈ ફરક પડ્યો નથી બધું એબ્રપ્ટ શોભા કશાયની શરૂઆત કરી શકતી નથી કશું પૂરું પણ કરતી નથી બપોર સુધી ફોન આવ્યો નહીં ભૂલી જ ગઈ લાગે છે કે હું આવ્યો છું છેવટે એસએમએસ આવ્યો લંચ લઈ લેજે એટલું જ બસ બીજું કાંઈ નહીં હું બપોરે ઊંઘી ગયો સાડા ચારે બેલ વાગ્યો થોડી ક્ષણ તો યાદ પણ ના આવ્યું કે હું ક્યાં છું બારણું ઉઘાડ્યું સવારે એરપોર્ટ પર લેવા આવ્યો હતો એ ડ્રાઈવર ઊભો હતો મેમ સાહેબને કાર ભેજી હૈ અમે નીકળ્યા ભરચક ટ્રાફિક હતો વરસાદ બંધ થઈ ગયો હતો પણ આકાશ ગોરંભાયેલું હતું હું શોભાને ઘેર જઈ રહ્યો હતો શોભાનું ઘર ખબર નહીં કેમ પણ એ વિચાર મનમાં ગોઠવી શક્યો નહીં મિત્તલ પણ ત્યાં જ હશે એ જાણતો હશે કે શોભાએ મને મળવા બોલાવ્યો છે એને કહ્યું હશે મારો એક મિત્ર છે સાથે ભણતા થોડો સમય સાથે કામ કર્યું મિત્તલે વધારે જાણવાની ઈચ્છા બતાવી નહીં હોય આટલા બધા સમય પછી હું એને જોઈશ ત્યારે એ મિત્તલની બાજુમાં બેઠી હશે ફ્લાયઓવર આવ્યો સવારે એરપોર્ટ પરથી આવતો હતો ત્યારે કાર એના પરથી પસાર થઈ હતી રમૂજ જેવો વિચાર આવ્યો એવું તો નથી ને કે શોભાએ ડ્રાઈવરને મને એરપોર્ટ પર છોડી આવવાની સૂચના આપી હોય કાર ફ્લાયઓવર પર ચઢી નહીં બાજુમાંથી આગળ વધી ખાંસી વાર પછી શહેરની બહારનો વિસ્તાર શરૂ થયો ક્યાં રહી છે એ લોકો જંગલમાં હમ કાં જા રહે મેમસાપતા બંગલા મેં ડ્રાઈવરને પૂછ્યું સર

હું એની પાછળ ઘસડાયું વિશાળ ડ્રોઈંગ રૂમ હતો લાંબા સોફા મોંઘી કાર્પેટ છત પર ઝુમ્મર શોભાએ આસપાસ જોયું જાણે મને આ જગ્યામાં કેવી રીતે ગોઠવવું તે નક્કી કરતી હોય બોલી કશું નહીં એક સોફા પર બેસી ગઈ હું પણ બેઠો નોકર પાણી લાવ્યો મેં શોભા સામે જોયું એ પણ મને જોતી હતી એણે હળવો ખોંખારો ખાધો કેમ છો મેં માથું હલાવ્યું મિત્તલ દેખાતો નહોતો કદાચ અંદર હશે અથવા ઓફિસથી પાછો નહીં આવ્યો હોય હું એની ગેરહાજરીનો લાભ લેતો હોઉં એ રીતે શોભાને બરાબર જોઈ લેવા થયો અત્યારે અમારી વચ્ચે કોઈ ન હતું મિત્તલ આવશે પછી શોભા મારા માટે સાવ બદલાઈ જશે હું ત્રીજી અને બારની વ્યક્તિ બની જઈશ બારની વ્યક્તિ એ તો હું શોભાની હાજરીમાં પણ હતો એના ફાર્મ હાઉસમાં હતી અને હું સોફા પર અજાણી વ્યક્તિ જેમ બેઠો હતો ચા પીવી છે એ બોલી ચા અત્યારે મેં પૂછ્યું એવું ભી થઈ મારું ધ્યાન ગયું શોભાઈ શરીર ઉતાર્યું છે એ કારણે એ વધારે લાંબી લાગતી હતી ચાલ એણે કહ્યું કદાચ એના ફાર્મ હાઉસનો વૈભવી બંગલો બતાવવા લઈ જતી હશે એવું નહોતું એ બંગલાના પાછળના ભાગ તરફ જવા લાગી ત્યાં કાચનો દરવાજો હતો એ દરવાજો પકડીને ઊભી રહી હું એની બાજુમાંથી પસાર થઈ બહાર નીકળ્યો એણે દરવાજો છોડી દીધો મેં પાછળ જોયું અડધોલા ખાતા દરવાજાના કાચમાં અમારા બંનેનું પ્રતિબિંબ હાલક ડોલક થતું દેખાયું અમે ઈંટની પગદંડી પર ચાલવા લાગ્યા હવે મારી બાજુમાં ચાલતી હતી થોડે દૂર ગયા ત્યારે નાનકડું તળાવ આવ્યું એ ફામનો જીશો હશે કે એની બહારનો ભાગ હશે તે હું નક્કી કરી શક્યો નહીં તળાવની આજુબાજુ થોડા થોડા અંતરે લાઈટના થાંભલા હતા એની બત્તીઓના અજવાળામાં પાણીનો રંગ મેલો દેખાતો હતો અમે તળાવ કાંઠે ચબૂતરા જેવી જગ્યા પાસે આવ્યા શોભા ચારેક પગથિયા ચઢી ચબૂતરા નીચે ગઈ સુંદર જગ્યા હતી બાંધેલો ચોતરો ઉપર ઘુમ્મટ આકારમાં નળિયાનું છાપરું એની નીચે નાની ટેબલ સજાવી હતી મીણબત્તીના સ્ટેન્ડ પર મૂકેલા ગોળામાં મીણબત્તી સળગતી હતી શોભાએ એક ખુરશી તરફ આંગળી ચીંધી બેસ હું બેઠો એ અદબ વાળીને ઊભી રહી એના વાળ હવામાં ઉગતા હતા કદાચ બેસું કે ચાલ્યા જવું એની વિમાસણ અનુભવતી હશે એ મને એકલો બેસાડીને ચાલી ગયો તો પણ મને નવાઈ ન લાગત એ તળાવ બાજુ જોતી હતી પછી બીજી ખુરશી ખેંચીને બેઠી વેરાન શાંતિ હતી માત્ર હવાના ધક્કાથી કિનારે અથડાતા પાણીનો હળવો અવાજ સંભળાતો હતો તળાવની ચારે બાજુ આવેલા થાંભલાની લાઇટનું પાણીમાં ઝીલમેલ પ્રતિબિંબ પડતું હતું મીણબત્તીનું થરકતું અજવાળું આકાશ વાદળાથી ઘેરાયેલું મારી સામે બેઠેલી શોભા એના ખુલ્લા વાળ અચાનક મને લાગ્યું આ ક્ષણ કશું એ પૂરું કરવાની ક્ષણ નહોતી હું અને શોભા પહેલીવાર મળ્યા હોઈએ અને જે બનવાનું હોય તે હજી બાકી હોય કેમ છો એણે બીજી વાર પૂછ્યું મારે જવાબ દેવાનો ન હતો એની સામે સ્થિર આંખે જોતો રહ્યો બોલતો કેમ નથી શું બોલું નારાજ છે મારાથી હજી પણ મેં મારા મોઢા પર હાથ ફેરવ્યો કશું એ બાકી રહી ગયું હોય તો લૂચી નાખું શોભાના મોઢા પર સ્મિત દેખાયું મારી મજાક ઉડાવતી હશે ના એવું લાગ્યું નહીં એની આંખોમાં જુદા જ પ્રકારનો ભાવ દેખાયો લાગે છે કે તું કશું એ ભૂલ્યો નથી એ ધીમેથી બોલી શું ભૂલવાનું છે મારે મેં પૂછ્યું આપણે સાથે હતા એ મારી સામે જોયા વિના બોલી જાણે પોતાને કશુંક યાદ અપાવતી હોય ના આપણી સાથે હતા તે મને યાદ નથી આવતું તું ચાલી ગઈ પછી મેં અનુભવેલી અપમાનની લાગણી હું ભૂલ્યો નથી એણે તળાવ સામે મોઢું ફેરવ્યું મેં પણ એ બાજુ જોયું છાંટા પડતા હતા પાણીમાં થોડા આવર્તન થયા શોભાના બંને હાથ ટેબલ પર લાંબા પડ્યા હતા એ કયા સમયમાં હશે મેં તને અહીંયા આવવા કહ્યું અને તું આવ્યો એ મને ગમ્યું મને ડર હતો કે કદાચ તું ના પાડશે એ મને શા માટે બોલાવ્યો છે એની તો મને ખબર નથી પણ સારું થયું સારું થયું હું આવ્યો ક્યારેક તો પૂરું કરવાનું હતું ને જવાબ આપ્યો એના વોટ થોડા ખુલ્યા પછી સજ્જડ બંધ થઈ ગયા હાથ ટેબલ પરથી ખસાવ્યા ખુરશી પર સરખી બેઠી હું પણ ક્યારનો ઉભરત બેઠો હતો ખુરશીની પીઠને અઢેલી ને નિરાંતે બેઠો જાણે આ ક્ષણે બધું જ ખરેખર પૂરું થઈ ગયું હોય એવી રાહત અનુભવવાનો પ્રયત્ન કર્યો કંઈ પીવું છે એણે પૂછ્યું મેં માથું ધોણાવ્યું ત્યાં તો લેતો ને એ તો ક્યારેક જ એને યાદ આવ્યું હશું કે એવા ક્યારેક વખતે એ પણ મારી સાથે પીતી આજે નહીં મેં કહ્યું આજે કેમ નહી એને એક હાથે એના ઉડતા વાળ પકડ્યા આજે હું એક અજાણ સ્ત્રી સાથે બેઠો છું કડવાશ ના આવી જાય તેની સભાનતા સાથે હું હસ્યો એ પણ હસી પડી થોડી અળવાસ આવી ગઈ અકારણ એ ક્યાં છે મેં પૂછ્યું કોણ એ મિત્તલ એણે દૂર નજર ફેંકી એ લંડન ગયો છે એટલે જ મેં તને અમુક ચોક્કસ દિવસોમાં અહીં આવવા કહ્યું હતું એ અહીં ન હોય એવા દિવસોમાં કેમ તું નહોતી કે હું એને મળું કે મને મળે એણે મારા પ્રશ્નનો જવાબ આપ્યો નહીં બીજી વિગતો આપવા લાગી એની પત્ની અને બે દીકરા લંડનમાં રહે છે હું અંદરથી ચોંકી ઉઠ્યો પણ બહારથી કોઈ પ્રતિભાવ બતાવ્યો નહીં એ મને તાકીને જોતી હતી તે મને કશું પૂછ્યું નહીં તને નવાઈ નથી લાગતી મને એની સાથે સંબંધ નથી પણ મારી સાથે તો છે ને એનો અવાજ ઊંચો થઈ ગયો જાણે હું જે ભૂલી ગયો હું એ સત્યની મને યાદ અપાવતી હોય હું ચૂપ રહ્યો એ એમને મળવા ગયો છે વચ્ચે વચ્ચે જાય છે એ માથું હલાવ્યું અત્યારે લંડનમાં દિવસનું અજવાળું હશે મિત્તલેના બધા દીકરા સાથે બેઠો હશે કદાચ એની પત્ની પણ એમની સાથે હશે તો મળી છે મેં અચાનક પૂછ્યું એની પત્નીને ના એનો મોટો દીકરો એકવાર અહીં આવ્યો હતો હોટલમાં રહ્યો હતો મેં એને મળી હતી એકલી જ મળવા ગઈ હતી મિત્તલને ખબર નહોતી એ બોલતી અટકી ગઈ થોડીવાર પછી બોલી એના દીકરાએ મને કહ્યું યુ ડોન્ટ ડિઝર્વ ધીસ મને નવાઈ લાગી મારાથી પૂછાઈ ગયું એટલે એટલે કંઈ નહીં એ એના પિતાને ઓળખે છે એણે મને એના વિશે બધી વાત કરી ખાનસામાં જેવો માણસ આવ્યો અદબે રૂભો રહ્યો કશું પીને એણે કહ્યું મેં જવાબ ના આપ્યો આધે ઘંટે કે બાદ ખાના લગા દેના શોભાએ ખાનસામાને કહ્યું એ ગયું એ હજી પંદર દિવસ લંડન રોકાવાનો છે શોભા બોલી હું મૌન બેસી રહ્યો તળાવના પાણીની હલકી હલકી થપકીઓ સંભળાતી હતી એ થોડીવાર પછી બોલી હું આવતા અઠવાડિયે નૈરોબી જાઉં છું પછી ઉમેર્યું હંમેશને માટે હું ચોકી ગયો હંમેશને માટે કોણ જાણે કે હું એકવાર અર્થીન બની ગયું મને થયું મારો જવાનો સમય થઈ ગયો છે બધું ક્યારનું પૂરું થઈ ગયું છે સામે બેઠી છે એ સ્ત્રી આ સાંજ કોઈ મિત્તલ અને હું બધું પૂરું થઈ ગયું છે મિત્તલને ખબર નથી કે હું નૈરોબી બી જવાની છું હું એને કહેવાની પણ નથી હું ચૂપચાપ એને જોતો રહ્યો એને મારા હાથ પર એનો હાથ મૂક્યો મને ખબર છે તું શું વિચારે છે એ ધીમેથી બોલી મેં જવાબ આપ્યો નહીં એને સ્થિર નજરે જોતો રહ્યો હું જતા પહેલાં એકવાર તને મળવા માગતી હતી મારે તને જોવો હતો આ વખતે હું તને કહીને જવા માંગતી હતી મેં હાથ ખેંચી લીધો એનો આ ટેબલ પર એકલો થઈ ગયો એમ પડ્યો રહ્યો સ્થિર અને નિર્જીવ જેવો અમે થોડી વાર મૌન બેસી રહ્યા હું ના આવ્યો હોત તો મને ખાતરી હતી તો આવશે જ પણ ધાર કે હું ના આવ્યો તો તું અમદાવાદ આવી હોત એણે માથું ધણાવ્યું ના હસી પડી પૂછ્યું હવે એ ફ્લેટમાં કોણ રહે છે એ ફ્લેટ જેમાં હું અને શોભા અમારી ઓફિસ કરવાના હતા ખાલી છે ના ખાલી નથી તારો સામાન હજી એમાં જ પડ્યો છે મારું સામાન તું છોડી ગઈ છે તે બધું જ મેં સાચવીને રાખ્યું છે એ ખુરશી પર થોડી ખસી ફરી સ્થિર થઈ ગઈ ને તારા ફ્લેટમાં એ ફ્લેટ જેમાં અમે સાથે મળીને ખાવાનું બનાવતા હું રહું છું મારા સામાન સાથે હસવાનો પ્રયત્ન કર્યો એણે ઓઠ દાબ્યા બીજી ક્ષણે ઊભી થઈ ગઈ વરસાદનું જોર વધ્યું હતું પવન પણ નીકળ્યો હતો જેણી જે વાછણ તૂટતી હતી એ ચબૂતરાના પગથિયા ઉતરી ચાલવા લાગી આ વખતે એણે પાછળ વળીને જોયું નહીં વરસાદમાં પલળતી ઈંટની પગદંડી પર ચાલતી વરસાદની ધૂંધમાં આગળ નીકળી ગઈ હું ત્યાં જ ઊભો રહ્યો એ સાવ દેખાતી બંધ થાય તે પહેલાં બૂમ પાડીને એને ઊભી રાખવા માગતો હતો પણ એવું કર્યું નહીં એ શોભા છે જો એ જાય છે તો જાય જ છે એને કોઈ રોકી શકે નહીં ન એના પિતા ન મિત્તલ ન હું કે